नमस्कार मित्रों, अमारी आ चैनल मा तमारू हार्दिक स्वागत छे। समाचारों जोता पहला अमारी आ चैनल ने सब्सक्राइब करी लेजो अने बेल ना निशान पर क्लिक करी देजो, जेथी अमारा आवनारा तमाम नवा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। 25 डिसेम्बरे वडाप्रधान मोदी ए वर्चुअल माध्यम थी राष्ट्र ने संबोधन कर्यु। तेमणे कह्यु भारते आ वर्षे 16 जानुआरी थी तेना नागरिको ने रसी आपवानुं शरू कर्यु हतु। वडाप्रधाने कह्यु के आजे भारत नी पुख्त वस्ती ना 61% थी वधु लोकोए रसीना बन्ने डोज प्राप्त कर्या छे। तेवी ज रीते लगभग 90% पुख्त वस्ती ने रसीनो एक ज डोज आपवामां आव्यो छे। वडाप्रधाने पोताना संबोधनमां केटलीक महत्वनी जाहेरातो करी छे। वडाप्रधान मोदीए आजे जाहेरात करी छे के आवनारा वर्ष 2022 3 જાન્યુઆરી થી દેશમાં 15-18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે। તેમણે કહ્યું, આપણા ફ્રન્ટલાઈન યોદ્ધાઓએ રોગચાળા સામેની આપણી લડાઈમાં મોટી ભૂમિકા ભજવી છે। સરકારે આમ એ પણ નક્કી કર્યું છે કે આપણે 10 જાન્યુઆરી 2022 થી આરોગ્ય કર્મચારીઓ માટે પ્રિકોશન રોસ પ્રારંભ કરીશું। 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો કો મોર્બિડ હોય તેમને પણ ડોક્ટરની સલાહ પર પ્રિકોશન ડોઝનો વિકલ્પ મળશે। આ પણ 10 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે। ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ DGCIએ 25 ડિસેમ્બરને શનિવારે ભારત બાયોટેકને 12-18 વર્ષની વયના બાળકો માટે કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે। ઓક્ટોબરમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી SECએ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને બાળકો માટે કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવા ભલામણ કરી હતી। કોવેક્સિન હવે ભારતમાં બાળકોમાં ઉપયોગ માટે મંજૂર કરાયેલી બીજી રસી છે। આ વર્ષે ઓગસ્ટમાં જેદુસ કેડિલાના 3 ડોઝ DNA બેસ્ડ વેક્સિનને 12 વર્ષથી વધુ ઉંમરના પુખ્તો અને બાળકો પર ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી। શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ અબિટકર મહારાષ્ટ્ર વિધાનસભામાં ખાનગી સભ્ય બિલ રજૂ કરશે। આ બિલમાં રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને 5,000 રૂપિયાનું ભથ્થું આપવાની ભલામણ કરવામાં આવી છે। બિલમાં બેરોજગાર યુવાનોની વ્યાખ્યા કરવામાં આવી છે અને ભથ્થા યોજના સાથે આગળ વધવા માટે સંગઠનાત્મક માળખું પણ સૂચવવામાં આવ્યું છે। હાલ નવા વર્ષ પર કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને ભવ્ય ભેટ આપી શકે છે। મળતી માહિતી મુજબ મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારવા પર પણ વિચાર કરી રહી છે। ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓનો મૂળભૂત પગાર નક્કી કરે છે। જો મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરે છે તો કર્મચારીઓનો ન્યૂનતમ મૂળભૂત પગાર વધીને 26,000 થઈ શકે છે। જો બજેટ પહેલા કેબિનેટની મંજૂરી મળી જશે તો બજેટ પહેલા તેનો અમલ થઈ શકે છે। હાલ લઘુત્તમ બેઝિક પગાર 18,000 રૂપિયા છે, જે વધીને 26,000 રૂપિયા થઈ જશે। ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ થયો છે। આજે 25 ડિસેમ્બરે રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 61 કેસ નોંધાયા છે। આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ વધીને 837 થયા છે। તો આજે રાજકોટ જિલ્લામાં 2 દર્દીઓના મૃત્યુ થયા છે। ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 6 કેસ નોંધાયા છે। રાજ્યમાં ઓમિક્રોનના કેસ વધતા જઈ રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં 1, ખેડા જિલ્લામાં 3 અને અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા છે। આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 49 કેસ નોંધાયા છે। ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસોની સંખ્યા 415 પર પહોંચી ગઈ હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે।